આપણે શું શું શીખ્યા હતા કહો જોઈએ મને. રાઇમ, સ્ટોરી, પછી ગેમ. વેરી ગુડ. તો આપણે એક્શન પણ શીખ્યા હતા, બરાબર ને? તો એ એક્શન કયા યુનિટમાં આવતી હતી એ મને ખબર નથી, તો તમે મને હેલ્પ કરશો? કયા યુનિટમાં હતી? યુનિટ 1. વેરી ગુડ, થેન્ક યુ. તો એમાં આપણે જુદી જુદી એક્શન શીખ્યા હતા ને? તો સ્ટાર્ટિંગમાં આપણે શું શીખ્યા હતા? રાઇમ. વેરી ગુડ. તો એ કઈ રાઇમ હતી કહો જોઈએ. રેટ અટેટ. નો. ક્લેપ યોર હેન્ડ્સ. વેરી ગુડ. તો તમને બધાને એ રાઇમ યાદ છે? તો આજે આપણે એ રાઇમ ગાઈશું, પણ કઈ રીતે? અહીં હું તમને ચિત્ર બતાવીશ, એ ચિત્રને આધારે આપણે રાઇમ ગાઈશું, બરાબર છે ને? તો બધા રેડી છો ને રાઇમ ગાવા માટે? ઓકે. ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, લિસન ટુ ધ મ્યુઝિક, લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ યોર હેન્ડ્સ, સ્નેપ યોર ફિંગર્સ, સ્નેપ યોર ફિંગર, લિસન ટુ ધ મ્યુઝિક, લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ સ્નેપ યોર ફિંગર્સ. Snap your fingers, tap your knees, listen to the music, listen to the music and tap your knees. Stamp your feet, listen to the music, listen to the music and stamp your feet, close your eyes, listen to the music, listen to the music and close your eyes, say hello, listen to the music, listen to the music and say hello, jump up high, listen to the music, listen to the music and jump up high, turn around, listen to the music and turn around, રે બધાને યાદ આવી ગઈ ને? તો હવે આ જે રાઇમ હતી તો તેની આધારે આપણે એક એક્ટિવિટી કરીશું. તેમાં એવું કરવાનું છે કે તમને એક સેન્ટેન્સ આપેલું હશે અને તેમાં બે ઓપ્શન હશે અને તેની સામે ચિત્ર હશે. એ ચિત્રને ઓળખીને તમારે સાચો જે વર્ડ્સ હોય તેને રાખવાનો છે અને જે રોંગ વર્ડ્સ હોય તેને છેકી નાખવાનો છે. તો બધા તૈયાર છો ને એ એક્ટિવિટી કરવા માટે? ઓકે, સો લેટ સ્ટાર્ટ એક્ટિવિટી. સો ફ્રેન્ડ્સ, તમે એ જો કે અહીં એ ચિત્ર આપણને આપેલા છે અને અહીં આપણને સેન્ટેન્સ આપેલું છે. તો એ સેન્ટેન્સમાં જે રોંગ હોય તેની ઉપર આપણે છીકો મારવાનું છે. તો આપણે વાંચીશું, ક્લેપ યોર હેન્ડ્સ ફિંગર્સ. આ સાનું પિક્ચર છે, કહવું જોઈએ હેન્ડ્સ. તો હેન્ડ્સ અને ફિંગર્સમાં શું રોંગ છે? યસ, ફિંગર્સ. તો આપણે ફિંગર્સ પર શું કરીશું? છીકો મારીશું, બરાબર. ક્લેપ યોર હેન્ડ્સ, એ રીતે આ ચિત્ર સાનું છે. ફિંગર્સ એટલે શું આવશે? સ્નેપ યોર ફીટ કે ફિંગર્સ. કયું રોંગ છે? ફીટ. વેરી ગુડ, સ્નેપ યોર ફિંગર્સ. ચાલો, ક્લોઝ યોર આઈઝ કે બુક, શું આવશે? આઈઝ એટલે રોંગ કયું છે? બુક. વેરી ગુડ. હવે આવશે સ્ટેમ્પ યોર ફિંગર ફીટ, શું આવશે? ફિંગર્સ. વેરી ગુડ, એટલે આવશે સ્ટેમ્પ યોર ફીટ. તો ફરી આપણે એકવાર સેન્ટેન્સ જોઈ લઈએ.
clap your hands, snap your fingers, close your eyes, stamp your feet. Very good. હવે આગળ જોઈશું. Listen to the music song. શું આવશે? Yes, listen to the music. એટલે રોંગ શું છે? Song. Very good. ચાલો. Jump up low કે high? શું આવશે? High. એટલે લો ઉપર છે કો મારે છે. Jump up high. ચાલો. Say hello કે bye? શું આવશે? Yes, hello એટલે છે કો સાની પર આવશે? Bye. Say hello. Touch your nose sky. શું આવશે? Nose એટલે છે કો સાની પર મારીશું? Sky. Touch your nose. તો હવે આપણે બીજું નવું શીખીશું. સો ફ્રેન્ડ્સ, તમને અહીં ચિત્રો આપવામાં આવ્યા છે, તો એ ચિત્રને આધારે તમારે એનું સેન્ટેન્સ લખવાનું છે. ધારો કે અહીં શું છે? ઓપન ધ ડોર. એટલે આપણે એનું સેન્ટેન્સ લખીશું, ઓપન ધ ડોર. હવે ફ્રેન્ડ્સ, આ બીજું પિક્ચર શાનું છે? બારી કેવી છે? વિન્ડો ક્લોઝ છે. એટલે એનું આપણે સેન્ટેન્સ લખીશું, ક્લોઝ ધ વિન્ડો. ચલો, આ થર્ડ પિક્ચરમાં શું દેખાઈ રહ્યું છે તમને? જે મેન છે એ કારને શું કરી રહ્યો છે? પુશ કરી રહ્યો છે. એટલે એનું શું આવશે? યસ, પુશ ધ કાર. વેરી ગુડ. પુશ ધ કાર. વેરી ગુડ. ખિસકોલી ઝાડ ઉપર ચડી રહી છે. એટલે શું આવશે એનું સેન્ટન્સ? ક્લાઇમ અ ટ્રી. ક્લાઇમ અ ટ્રી. ચલો, નેક્સ્ટ પિક્ચરમાં તમને શું દેખાય છે? શું દેખાય છે? યસ, છોકરો બોય પેન્સિલ મૂકી રહ્યો છે. એટલે શું આવશે? પુટ અ પેન્સિલ. પુટ અ પેન્સિલ. ચાલો, હવે આ પિક્ચરમાં તમને શું દેખાઈ રહ્યું છે? યસ, બોય બોલને કિક કરી રહ્યો છે. એટલે એનું સેન્ટેન્સ શું લખીશું આપણે? યસ, કિક ધ બોલ. શું આવશે? કિક ધ બોલ. ચાલો, હવે આ શું કરી રહ્યું છે કહું જોઈએ મને? શું કરી રહ્યું છે? બોલને કેચ કરી રહ્યું. એટલે શું આવશે? કેચ ધ બોલ. કેચ ધ બોલ. તો તમને યાદ છે આપણે એક ગેમ પણ રમ્યા હતા? કઈ ગેમ રમ્યા હતા કહો જોઈએ? રાજા સેલ્સ, બરાબર ને? તો એ ગેમમાં શું કરવાનું હતું? યસ યસ યસ, રાજા સેલ્સ બોલે અને જે એક્શન બોલે તે આપણે એક્શન કરવાની હતી, અને જે એક્શન સામે રાજા સેલ્સ ન બોલાય તે એક્શન આપણે ન કરવાની હતી, બરાબર ને? આવું જ કંઈ હતું. તો હવે આપણે એના વિશે જોઈશું. અહીં તમને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, બરાબર? તો આ ગેમમાં તમારે એવું કરવાનું છે કે રાજા સહિત જ્યારે બોલાય ત્યારે આપણે એક્શન કરવાની છે. અહીં આપણને બે નેમ આપ્યા છે. જે આપણે ગેમમાં આવતું હોય રાજા સહિત, એ જો સેન્ટેન્સ હોય તો ત્યાં તમારે સ્માઈલ કરવાનું છે, અને ન આવતું હોય તો ત્યાં તમારે કશું કરવાનું નથી. તો આપણે જોઈએ. ચાલો, મને કહો જોઈએ પહેલા સેન્ટેન્સમાં શું આવશે? સ્માઈલ આવશે. યસ, કેમ આવશે? કારણ કે શું છે? રાજા સે સ્ટેમ્પ યોર ફી. તો આપણે અહીં શું ડ્રો કરીશું? સ્માઈલ. ચાલો, હવે બીજું સેન્ટેન્સ જોવું જોઈએ. એમાં આવશે
વિચારો વિચારો, કેટલા કહે છે આવશે? કોઈ નહીં, કેમ ના આવશે? કારણ કે અહીં તો શું લખેલું છે? રામ, એટલે અહીં સ્માઈલ આવશે નહીં. ચલો થર્ડ ઉપર જઈએ આપણે. ચલો, એમાં આવશે કે ના આવશે? આવશે. કેમ? કારણ કે રાજા સેઝ ક્લેપ યોર હેન્ડ્સ. હવે ફોર્થ સેન્ટેન્સ ઉપર જઈએ. ચલો કહો જોઈએ આ સેન્ટેન્સમાં આવશે ના આવશે? બરાબર જોઉં તો આવશે, કારણ કે શું છે? રાજા સેસ. ચલો લાસ્ટ સેન્ટેન્સ જોવું જોઈએ, એમાં આવશે ન આવશે? કારણ કે શું છે? રામ સે સિટ ડાઉન, એટલે એમાં સ્માઈલ આવશે નહીં. ફ્રેન્ડ્સ ફરી જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ માં આવશે ન આવશે, કારણ કે શું છે? રામ સે સ્ટેન્ડ અપ. ચલો સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, આવશે એમાં? નહીં આવશે. કેમ? કારણ કે શું છે? રામ સે સ્ટેમ્પ યોર ફેટ. ચલો એના નેક્સ્ટ સેન્ટેન્સ માં જોવું જોઈએ. રાજા સે હેલો, એટલે અહીં સ્માઈલ આવશે. નેક્સ્ટ સેન્ટેન્સ માં આવશે? આવશે? ધ્યાનથી જોવું જોઈએ, ન આવશે, કારણ કે શું છે? રામ. ચલો એના પછીના સેન્ટેન્સ માં જો, આવશે? યસ. કેમ? શું લખેલું છે? રાજા સેસ ક્લોઝ યોર આઈસ. સો ફ્રેન્ડ્સ, તમને બધાને મજા આવી ને? તો આ જ રીતે તમારે ઘરે પણ ગેમ રમવાની છે, રાઇમ પણ ગાવાની છે. તો ગાશો ને બધા? ઓકે, બાય બાય.